આપણે પ્રકરણ તેર પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની શરૂઆત કરીએ છીએ પહેલાં આપણે જોઈએ કે મોહન પોતાના માટે અને પોતાની બહેન માટે ચા બનાવે છે આ માટે તે ત્રણસો મિલીલીટર પાણી બે ચમચી ખાંડ એક ચમચી ચાની ભૂકી અને પચાસ મિલીલીટર દૂધનો ઉપયોગ કરે છે હવે જો તેને પાંચ વ્યક્તિઓ માટે આ ચા બનાવી હોય તો ઉપરોક્ત વસ્તુઓનો કેટલો જથ્થો જોઈશે આનો જવાબ આપણે હમણાંની આપીએ એની માટે થોડોક આગળ અભ્યાસ કરીશું મહત્ત્વના મુદ્દાઓ જોઈશું પછી એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું અને એની રીત પ્રમાણે જવાબ શોધીશું બીજો પ્રશ્ન છે કે જો બે વિદ્યાર્થીઓને કોઈ એક સભામાં ખુરશીઓ ગોઠવવામાં વીસ મિનિટનો સમય લાગે તો આ જ કામ પાંચ વિદ્યાર્થીઓ કેટલા સમયમાં કરી શકે આવી તો પરિસ્થિતિઓ આપણા દૈનિક જીવનમાં ઘણી બધી આવે છે જેમાં આપણે જોઈએ છીએ કે કોઈ એક રાશિમાં પરિવર્તન થાય તો એની સાથે સાથે બીજી રાશિમાં પણ પરિવર્તન આવે છે એના ઉદાહરણ જોઈએ આપણે કે આપણે જો કોઈ વસ્તુ ખરીદીએ બરાબર એક ખુરશી ખરીએ ખરીદીએ તો એની ખરીદ કિંમત જે ધારો કે પાંચસો રૂપિયાની ખુરશી છે તો ધારો કે ચાર ખુરશી ખરીદીએ તો એની ખરીદ કિંમતમાં વધારો થાય કે ના થાય એટલે ખુરશીની સંખ્યામાં વધારો થાય તો સાથે સાથે તેની ખરીદ કિંમતમાં પણ વધારો થાય છે એ રીતે બેંકમાં આપણે રકમ જમા કરાવીએ તો જેટલી રકમ વધારે જમા કરાવીએ તેટલું વ્યાજ વધારે મળે છે તમે જુઓ એક રાશિની અસર બીજી રાશિ ઉપર થાય છે બરાબર ને આ તો બધાને તમને ખબર જ છે કે તમે સાયકલ ચલાવો છો બધા લગભગ બધા જ તો તમે બહુ જ ઝડપથી સાયકલ ચલાવો તો તમે ઓછા સમયમાં ઘેર પહોંચી શકો છો એટલે કે વાહનની ઝડપમાં જો વધારો થાય તો અંતર કાપવા માટે જે સમય લાગે છે એમાં ઘટાડો થાય છે તમે આ બે જુઓ અને આ ત્રીજું ચોથું જોજો હં ચોથું જુઓ ઉદાહરણ કોઈ એક કાર્ય માટે કારીગરની સંખ્યા વધે તો કાર્ય પૂરું કરવા લાગતો સમય ઘટે છે આપણે જે ચાર ઉદાહરણ જોયા એમાં પહેલાં બે ઉદાહરણમાં શું છે કે વસ્તુની સંખ્યામાં વધારો કરીએ તો પાછળની રાશિમાં પણ વધારો થાય છે જ્યારે ત્રીજા અને ચોથાની અંદર શું થાય છે પહેલી રાશિમાં વધારો કરીએ તો બીજી રાશિમાં ઘટાડો થાય છે અને પહેલી રાશિમાં ઘટાડો કરીએ તો બીજી રાશિમાં વધારો થાય છે જોયું તમે અહીંયા એટલે અહીંયા ચારે ચારમાં છે જ કે એક રાશિમાં થતું પરિવર્તન એને કારણે બીજી રાશિમાં પણ પરિવર્તન થાય છે તો આ બધું પરિવર્તન કેમ થાય છે અથવા આપણે કેવી રીતે શોધીશું તો એનો જવાબ આપવા માટે આપણે ચલનના મહત્વના મુદ્દાઓનો અભ્યાસ કરવો પડશે એમાં પહેલું છે સમપ્રમાણ સમપ્રમાણમાં શું છે કે આપણે જો એક કિલોગ્રામ ખાંડની કિંમત છત્રીસ રૂપિયા હોય તો ત્રણ કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી તમે કેટલી વાર આવા પદ મૂક્યા છે હે ને તો છત્રીસ ગુણ્યા ત્રણ કેટલા થાય એકસો આઠ રૂપિયા એને આપણે એક કોષ્ટકમાં જોઈએ તો તમે એને સરસ રીતે સમજી શકશો આ એક કોષ્ટક બનાવ્યું છે એમાં આપણે ખાંડનું વજન કિલોગ્રામમાં લીધું છે એની કિંમત રૂપિયામાં લીધી છે કોષ્ટકમાં લીધું છે એક કિલોગ્રામ ખાંડની કિંમત છત્રીસ રૂપિયા અને આપણે અલગ અલગ વજન લીધા છે ત્રણ કિલોગ્રામ પાંચ કિલોગ્રામ છ કિલોગ્રામ આઠ કિલોગ્રામ દસ કિલોગ્રામ ટૂંકમાં વજન વધતું જાય છે બરાબર ને ખાંડનું તો હવે કિંમતમાં શું ફેરફાર થાય છે આપણે ચેક કરી લઈએ ચલો અહીંયા એકની જોડે કેટલા વડે ગુણો તો ત્રણ આવે સરસ ત્રણ વડે તો સેમ નીચે પણ છત્રીસને તમારે ત્રણ વડે ગુણવા પડે તો જવાબ આવે એકસો આઠ રૂપિયા એટલે કે ત્રણ કિલોગ્રામ ખાંડની કિંમત એકસો આઠ રૂપિયા છે હવે એકને તમે પાંચ વડે ગુણો તો જવાબ આવે પાંચ તો છત્રીસને પણ તમારે પાંચ વડે ગુણવા પડે અને જવાબ આવે એકસો એસી એ જ રીતે એકને તમે છ વડે ગુણો તો જવાબ આવે છ તો જે છત્રીસ છે એને પણ તમારે છ વડે ગુણવા પડે અને જવાબ કેટલો આવશે તો આપણે શોધવો પડે બરાબર ને એ જવાબ આવશે બસો સોળ કઈ રીતે છત્રીસ ગુણ્યા છ કર્યા તો આવ્યો બસો સોળ એ જ રીતે અહીંયા જુઓ એકને આઠ વડે ગુણ્યા તો જવાબ આવ્યો આઠ તો છત્રીસને પણ આઠ વડે ગુણવા પડ્યા તો જવાબ આવશે બસો ઇઠ્યાસી એ જ રીતે એક ને દસ વડે ગુણ્યા તો જવાબ આવ્યો દસ તો છત્રીસ ને દસ વડે ગુણો તો મોડે આવડે છે ત્રણસો સાહીઠ ટૂંકમાં તમે જુઓ કે ખાંડના જથ્થામાં વધારો થતા કિંમતમાં પણ એ જ રીતે વધારો થાય છે બરાબર ને એક સરખી રીતે જ વધારો થાય છે ઉપર ત્રણ તો ત્રણ આઠ તો આઠ દસ તો દસ એ જ રીતે એવું બીજું એક ઉદાહરણ છે દાખલા તરીકે એક કાર છે એ સાહીઠ કિલોમીટર અંતર કાપવા માટે ચાર લીટર પેટ્રોલ વાપરે છે તો એમ કહે છે કે તો બાર લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો આપણે સિમ્પલ રીતે વિચારવું હોય તો વિચારો કે ચાર લીટર અને બાર લીટર ચારને કેટલા વડે ગુણીએ તો બાર આવે સરસ ત્રણ વડે ચાર તરી બાર તો સિમ્પલ અંતરને પણ ત્રણ વડે ગુણવું જ પડે તો સાહીઠ તરી એકસો એંસી તો એકસો એસી જવાબ આવે આવા અંતર કેવી રીતે શોધીશું તો એની માટે પણ આપણે એક સરસ કોષ્ટક બનાવી દીધું છે જે પેટ્રોલ છે લીટરમાં છે એને આપણે એક્સ કહીશું અને જે અંતર કિલોમીટરમાં છે એને આપણે વાય કહીશું બરાબર હવે એની માટે આપણે પહેલાં મૂકી દીધું કે ચાર લિટર પેટ્રોલ અને સાહીઠ કિલોમીટર અંતર કાપે છે અને આ પણ આપણે શોધી લીધું કે બાર લિટર પેટ્રોલ હોય તો એકસો એંસી કિલોમીટર અંતર કાપે છે તો હવે આપણે અલગ બધું અલગ અલગ શોધી શકીશું જેમ કે અહીંયા આગળ આઠ લિટર પેટ્રોલ હોય પંદર લિટર હોય વીસ લિટર હોય કે પચીસ લિટર હોય બરાબર કેવી રીતે શોધીશું એ પણ આપણે સમજી લઈએ પહેલાં પહેલાં આપણે એક વસ્તુ જુઓ કે એક્સના મૂલ્યમાં વધારો થાય છે ત્યારે વાયના મૂલ્યમાં પણ એ જ રીતે વધારો થાય છે કે જેથી ગુણોત્તર એક્સ ભાગ્યા વાયમાં કોઈ ફેરફાર ન થાય ચલો ગુણોત્તર એક્સ ભાગ્યા વાય એટલે શું ચાર ભાગ્યા સાહીઠ આ છે એક્સ અને આ છે વાય છે પંદર ચોક સાહીઠ અહીંયા એક એટલે એક્સ ભાગ્યા વાય કેટલા આવ્યા એક ભાગ્યા પંદર ખ્યાલ આવી ગયો ટૂંકમાં આ છે અચળાંક એને આપણે ધારો કે કે ધારી લઈએ શું ધારી લઈએ કે તો શું લખાય એમ લખાય એક્સ ભાગ્યા વાય બરાબર કે તો આને આપણે આ વાયને ઉપર જતો રહે તો શું લખાય એક્સ બરાબર વાય કે ટૂંકમાં કેને આગળ લેવો પડે તો આમ લખાય માટે એક્સ બરાબર કે વાય ખ્યાલ આવ્યો ટૂંકમાં તમે આ હોય એક્સ ભાગ્યા વાય બરાબર કે હોય અથવા એક્સ બરાબર કે વાય હોય તો પણ તમે એમ કહી શકો કે એક્સ અને વાય એ એકબીજાના સમ પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે એનું મિનિંગ શું થાય કે એક્સની કિંમતમાં વધારો કરો તો વાયની કિંમતમાં પણ વધારો થાય છે એક્સની કિંમતમાં ઘટાડો કરો તો વાયની કિંમતમાં પણ ઘટાડો થાય છે ખ્યાલ આવી ગયો આ બે વસ્તુ એક જ છે એક્સ ભાગ્યા વાય બરાબર કે લો અથવા એક્સ બરાબર કે વાય લો એનું મિનિંગ એક જ છે કે એક્સ અને વાય એ સમપ્રમાણમાં છે તો આ આપણે કેવી રીતે લખી શકીએ અહીંયા જુઓ આને આપણે તને એક્સ વન સમજીએ તો આને શું કહેવાય વાય વન આને એક્સ ટુ કહીએ તો આને શું કહેવાય વાય ટુ હમણાં હાલ જોયું આપણે કે બધાનો એક્સ ભાગ્યા વાય કરીએ તો બધાનો અચળાંક એક જ આવે ચાર ભાગ્યા સાઈડ કરો તો એક ભાગ્યા પંદર આવે બાર ભાગ્યા એકસો એંસી કરીને છેદ ઉડાડો તો પણ જવાબ એક ભાગ્યા પંદર જ આવે ટૂંકમાં આપણે અચળાંક એ જ રીતે લેવાનો છે કે જેથી એક્સના મૂલ્યમાં વધારો થાય તો વાયના મૂલ્યમાં પણ એ જ રીતે વધારો થાય કે બંનેનો ગુણોત્તરમાં કોઈ ફેરફાર થાય નહીં બરાબર તો આને આપણે એમ લખી શકીએ એક્સ વન ભાગ્યા વાય વન બરાબર એક્સ ટુ ભાગ્યા વાય ટુ ઓકે બરાબર એક્સ થ્રી ભાગ્યા વાય થ્રી એમ સતત આગળ ચાલ્યા કરશે ખ્યાલ આવ્યો તમને વધારો ધારો કે આ જખી ખાલી જુઓ તમે એક્સ વન એક્સ વન બરાબર એક્સ ટુ ભાગ્યા વાય ટુ હવે એને આપણે આમ પણ લખી શકીએ શું લખી શકીએ આ એક્સ ટુ ને નીચે લાવી દો વાય વન ઉપર લઈ જાઓ તો શું લખાય બોલો એક્સ વન ભાગ્યા એક્સ ટુ બરાબર વાય વન ભાગ્યા વાય ટુ તમે આ રીતે પણ કિંમત જો બદલો તો પણ આપણી કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં અને છતાં પણ આપણે કિંમત શોધી શકીશું બરાબર બંને એક જ છે ઓકે તો કેવી રીતે શોધી શકાય જવાબ બોલો આ ચલો જુઓ કે ચાર ભાગ્યા સાહીઠ બરાબર આઠ ભાગ્યા અને આપણે વાય વન સોરી વાય ટુ કહીશું તો આઠ ભાગ્યા વાય ટુ બરાબર ચલો શોધી કાઢો આમ ક્રોસ ગુણાકાર થાય સિમ્પલ તો આને શોધવો હોય તો આ બેનો ગુણાકાર કરી આના વડે ભાગવું પડે તો શું લખાય વાય ટુ બરાબર પહેલાં બેનો ગુણાકાર સાહીઠ ગુણ્યા આઠ ભાગ્યા ચાર છે દુડાડો ચાર દુ આઠ તો છ દુ બાર એટલે એકસો ને વીસ એટલે વાય કેટલા આવ્યા અહીંયા એકસો વીસ ખ્યાલ આવ્યો એ જ રીતે તમારે આ પણ શોધી શકો છો પંદર ભાગ્યા કેટલા છે આપણને ખબર નથી તો તમે આ પણ ચાર લઈ શકો એવું નહીં કે આ ચાર ભાગ્યા સાઈઠ જ લેવાય કારણ કે તમે જુઓ છો કે બધાનો અચળાંક એક જ છે એટલે તમે કોઈ પણ સંખ્યા લઈ તમે એક્સ વન વાય વન લઈ શકો એક્સ ટુ વાય ટુ લઈ શકો એક્સ થ્રી વાય થ્રી પણ લઈને પાછળના પાછળની જે કિંમત છે વાય વન વાયની એ બધી શોધી શકો છો તો આપણે શોધીએ ચલો બાર ભાગ્યા એકસો એંસી બરાબર પંદર ભાગ્યા એક બે ત્રણ ચાર એટલે વાય ફોર માટે y4 बराबर શું લખાય બોલો ક્રોસ ગુણાકાર તો 15 * 180 / 12 છેદ ઉડાડો 6 એ ઉડાડો ચલો 2 6 બાર 3 6 ગડા અને પાછળ 0 ફરીથી 15 दू 30 તો 15 * 15 એટલે 225 એટલે અહીંયા કેટલા આવશે 225 બરાબર ચલો એ તો આગળ જોઈએ તમે ગમે તે લઈ શકો પંદર ભાગ્યા બસો પચીસ લઈને પણ આનું શોધી શકો ચાર ભાગ્યા સાહીઠ લઈને પણ શોધી શકો ચલો આપણે ચાર ભાગ્યા સાહીઠ લઈને શોધીએ તો ચાર ભાગ્યા સાહીઠ બરાબર વીસ ભાગ્યા વાય ફાઈ આ પાંચમો નંબર છે એટલે વાય ફાઈ માટે વાય ફાઈ બરાબર વીસ ગુણ્યા સાહીઠ ક્રોસ ગુણાકાર ભાગ્યા આની જો જે ગુણા એમાં છેદમાં જાય બરાબર ને પંદર ચોક સાહીઠ માટે y2 બરાબર કેટા થાય 15 * 2 30 એટલે 300 બરાબર 300 આવશે એ જ તે આ છેલ્લું જોઈ લઈએ 4 ભાગ્યા 60 = 25 ભાગ્યા y6 માટે y6 બરાબર 25 * 60 ભાગ્યા 4 ચલો 15 * 4 60 15 * 25 કરો 25 * 15 ચલો કેટલા હશે પચીસ એકા પચીસ પચીસ પંચા એકસો પચીસ ત્રણસો ને પંચોતેર બરાબર ને અહીંયા રીતે તમે દાખલા આગળ ગણી શકો છો બરાબર હવે મોહન વાળું જોવું હોય તે પણ આપણે કઈ રીતે શોધી શકીએ ચલો જેમ જેમકે પેલું મોહનવાળું હતું ને દાખલો આગળનો કે એ એની બેન માટે ચા બનાવે છે ચલો આપણે એ પણ શોધી કાઢીએ મોહન અને એની બેન એટલે કેટલી વ્યક્તિઓ થઈ બોલો કોષ્ટક બનાવો તો બે વ્યક્તિઓ થઈ અને એની માટે અને કેટલી વ્યક્તિઓને શોધવાની છે પાંચ વ્યક્તિઓની શોધવાની છે બરાબર તો આપણે અહીંયા આપણે વ્યક્તિઓ રાખીએ છીએ અને નીચે અલગ અલગ પદાર્થ છે તો આપણે અલગ અલગ ચાર ચાર ચોકઠાનું બનાવીશ બરાબર ને દાખલા તરીકે પહેલું છે ત્રણસો મિલી પાણી છે પહેલી બે જણ માટે ત્રણસો એમ પાણી જોઈએ તો પાંચ માટે કેટલા તો બે ભાગ્યા ત્રણસો બરાબર પાંચ ભાગ્યા એક્સ વન રાખો અથવા આને વાય વન રાખો આ ઉપર એક્સ નથી નીચે તો વાય વન કરી દઈએ તો માટે વાય વન બરાબર શું થાય વાય વન બરાબર ત્રણસો ગુણ્યા પાંચ ભાગ્યા બે છે દૂડાડો પંદર દુ ત્રીસ એટલે એકસો પચાસ પંદર પંચા પંચોતેર એટલે સાતસો પચાસ મિલીલીટર પાણી જોઈશે બરાબર આ પહેલો જવાબ આવી ગયો હવે બીજો જવાબ લેવો છે તેમાં શું છે ફરીથી બે વ્યક્તિઓ માટે બે ચમચી ખાંડ તો પાંચ વ્યક્તિઓ માટે કેટલી અને ધરાવ વાય ટુ કરીએ તો શું લખાય વાય ટુ બરાબર પાંચ ગુણ્યા બે ભાગ્યા બે તો બે બે ઉડી ગયા તો પાંચ ચમચી ખાંડ જોઈએ એ જ રીતે બે વ્યક્તિઓને એક ચમચી ચાની ભૂકી તો પાંચ વ્યક્તિઓને કેટલી ફરીથી અને ધારો કે વાય કહીએ તો વાય બરાબર પાંચ ગુણ્યા એક ભાગ્યા બે તો કેટલી જોઈશે પાંચ દુ ત્યાંશ એટલે બે દુ ચાર બે પોઈન્ટ પાંચ એટલે અઢી અઢી ચમચી ચાની ભૂકી જોઈશે બરાબર એ જ રીતે છેલ્લું પા પચાસ મિલીટર દૂધ છે કે બે વ્યક્તિઓને પચાસ મિલી દૂધ જોઈએ તો પાંચ વ્યક્તિઓને કેટલી તેને વાય ફોર આપો તો વાય ફોર બરાબર પચાસ ગુણ્યા પાંચ ભાગ્યા બે પચીસ દૂધ પચાસ તો પચીસ પંચા એકસો પચીસ દૂધ